નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. બુલેટિનની શરૂઆતમાં જોઈએ મહત્વના સમાચાર. પંચમહાલથી આવી રહ્યા છે. શિવરાજપુર નજીક જબાન ખાતે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક જ મુસ્લિમ પરિવારના 7 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ મૃતકો બોડેલીના રહેવાસી છે. આ પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે જાંબુ ઘોડા શિવરાજપુર રોડ પર આવેલ જબાન ગામ પાસે આ કાર ખાડામાં ખાબકી હતી, જેના લીધે એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ફાયર બ્રિગેડની એક ટીમ અને 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારને આ અકસ્માત નડ્યો છે. કાર લઈને જઈ રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો છે અને આ અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ મૃતકો બોડેલીના રહેવાસી છે. જબાન ગામ પાસે આ પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર ખાડામાં ખાબકી ગઈ હતી અને તમામ 7 લોકોના મોત નિપજ્યા છે. તો પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. જાંબુઘોડા શિવરાજ રોડ પર આવેલ જબાન ગામ પાસે એક કાર ખાડામાં ખાબકી ગઈ, જેના લીધે 7 લોકોના મોત થયા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હર્ષદ મહેરા. હર્ષદ, શું વધુ માહિતી મળી રહી છે આ મામલામાં? જી, આ મોડી રાતનો બનાવ છે અને હાલોલ બોડેલી રોડ પર આ એક ગુજારો અકસ્માત ગઈ રાતે બનવા પામ્યો છે, જેમાં 7 જેટલા નાના નાના બાળકોના જ મોત થવા પામ્યા છે. જેમાં એક બોડેલીનો ખત્રી પરિવાર જે હતો, જે ખત્રી પરિવાર પોતાના સંબંધીને હાલોલ ખાતે મળવા ગયો હતો અને મોડી રાતે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન ભાટ અને જબાણ ગામ કરીને આવે છે. ત્યાં ઘાટી વિસ્તાર હોય છે અને આજુબાજુમાં ઊંડી ઊંડી ખીણો હોય છે. તે દરમિયાન કારનું ટાયર ફાટતા કારના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને એક જ પરિવારના આ સભ્યો સીધા ખાડામાં ખાબક્યા હતા અને ખાડાની અંદર પાણી પણ ભરેલું હોવાના કારણે ઘટનાસ્થળે જ કારમાં સવાર 7 બાળકોના મોત થઈ ગયા હતા. તે પૈકી એક બાળકી તેમજ કારના ચાલકની હાલત હાલ ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જી જી, આભાર હર્ષદ આપનો આ સમગ્ર મામલે માહિતી માટે.